દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા સ્વાગત કરું છું બે હજાર નવા વર્ષે આપણું મન શિવ સંકલ્પોથી યુક્ત થાવ તેવી ભાવના સાથે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ અને બપોરના બુલેટિનમાં આપ સર્વેનું દૂરદર્શન પરિવાર આજે સ્વાગત કરે છે સમાચારોમાં જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાત કરીને નવા વર્ષની ભેટ આપી હતી પ્રધાનમંત્રીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં દેશના નાગરિકોને વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી જે અંતર્ગત રૂપિયા નવ લાખ સુધીની હોમ લોનમાં વ્યાજમાં ચાર ટકાની છૂટ ગ્રામીણ વિસ્તારોમાં આવાસની સંખ્યા વધારવી તેમજ પ્રસૂતિ દરમિયાન મૃત્યુદર ઘટાડવા ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની સહાયનું એલાન કર્યું હતું વરિષ્ઠ નાગરિકો માટે સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની જમા રાશિ પર દસ વર્ષ માટે વાર્ષિક આઠ ટકા વ્યાજ આપવામાં આવશે રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વિમુદ્રીકરણના નિર્ણય બાદ દેશવાસીઓએ દાખવેલી ઈમાનદારીને બિરદાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની નાણામંત્રી અરૂણ જેટલી સહિત સર્વોચ્ચ નેતાઓએ પ્રશંસા કરી છે તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની જાહેરાતોથી આર્થિક પ્રવૃત્તિઓને સકારાત્મક વેગ મળશે વરિષ્ઠ નાગરિકોને એફડી પર ચોક્કસ રિટર્ન મળશે એ ઘણી સારી બાબત છે જેટલીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની જાહેરાતના કારણે જીડીપીમાં વધારો થશે અને કૃષિ લઘુ તેમજ મધ્ય ઉદ્યોગોમાં પણ પ્રોત્સાહન મળશે ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે

And fortified by the actions he has announced today because the government is for the poor, the government is for the middle class, the government is for the downtrodden. That has proved beyond doubt today by the announcement made by the Honorable Prime Minister. પ્રદેશના શાસક સમાજવાદી પક્ષમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે હવે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સપા સુપ્રીમો મુલાયમસિંહે રામગોપાલ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે રામગોપાલ યાદવ દ્વારા લખનૌમાં બોલાવવામાં આવેલા રાષ્ટ્રીય અધિવેશનને ગેરબંધારણીય ગણાવ્યું હતું મુલાયમસિંહે કાર્યકર્તાઓને એક પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આ અધિવેશન ગેરબંધારણીય છે હવે સિંહ પાર્ટી પ્રમુખ તરીકે પાંચ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય અધિવેશન બોલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ શુક્રવારે પણ ગોપાલ તથા અખિલેશ યાદવને પક્ષમાંથી છ વર્ષ માટે દૂર કરવામાં આવ્યા હતા પરંતુ શનિવારે સુલે બાદ તેમને પરત લેવામાં આવ્યા હતા ભારત સહિત દુનિયાભરમાં નવ વર્ષ બે હજાર સત્તરનું ધમાકેદાર સ્વાગત કરાયું હતું વિશ્વભરમાં લોકોએ પોતપોતાના આગવા અંદાજમાં નવ વર્ષને વધાવ્યું હતું રાત્રે બરાબર બાર વાગ્યાના ટકોરે ભવ્ય આતશબાજીનો નજારો જોવા લોકોને મળ્યો હતો અને માનવ મહેરામણ પણ ઉમટ્યો હતો ભારતમાં પણ દેશના પાટનગર દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ઉજવણી દરમિયાન અનિચ્છય ઘટના ન બને તે માટે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આજથી શરૂ થયેલા નવા વર્ષને ખ્રિસ્તી ભાઈ બહેનોએ ચર્ચમાં પ્રાર્થના કરીને આવકાર્યું હતું અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં નવ વર્ષ નિમિત્તે પ્રાર્થનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પરને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી મેથોડિસ્ટ ચર્ચના ફાધર રોલય ઠાકોરે જણાવ્યું હતું કે નવા વર્ષમાં એકતા અને ભાઈચારો વધે તેવી અમે સાથે મળીને પ્રાર્થના કરી છે સાથે સંગત કરીએ સત્સંગ કરીએ ભજન ભક્તિ સાથે પરમેશ્વર ને મહિમા આપીએ છીએ પ્રેમ એકતા શાંતિનો અને ભાઈચારાનો સંદેશ અમે પોતે ચર્ચના ના સભ્યો તરીકે લઈએ છીએ કે બીજાને પણ અમે આ સાથે આપીએ છીએ આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર